ચીખલી તાલુકાના સમરોલી ગામનામાં અંબા માતાના મંદિરના જીર્ણોદ્ધાર માટે પ્રસિદ્ધ લોક સાહિત્યના કલાકાર કીર્તિદાન ગઢવીના ડાયરાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મા અંબા માતાના જીર્ણોદ્ધાર માટે યોજાયેલ ડાયરાના કાર્યક્રમમાં કીર્તિદાન ગઢવીએ લોક સાહિત્યના ગીતો અને ભજનો રજૂ કરી લોકોને ડોલાવ્યા હતા, જ્યારે ઉપસ્થિત શ્રોતાઓએ પણ રૂપિયાનો વરસાદ કર્યો હતો. જ્યારે આ ડાયરામાં કીર્તિદાન ગઢવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન એવા બેટી બચાવો બેટી પઢાઓને સાકાર કરવા માટે લોકો પાસે અપીલ કરી સમર્થન માટે એક સાથે 5,000થી વધુ લોકોની મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરાવી બેટી બચાવો બેટી પઢાઓ માટેનો સંકલ્પ કરાવ્યો હતો. જગદંબા માં ઉજવણી તમે બધા છે ને ધીરજ રાખજો ભાઈ, તમારી ફરમાઈશ અમારે હાથ માથા પર જઈ વધો રહ્યા, પણ એ ક્યારે ગાવી અમને ખબર નથી. તમારે સમરોલીમાં મા અંબાના સાનિધ્યમાં જબરજસ્ત માનવ મેદની ઉમટી છે. માતાજીનો પાટોત્સવ ઉજવવા માટે નવા જીર્ણોદ્ધાર એક મંદિર નવનિર્માણ થવાનું છે, એના માટે તો લાડકી ગીત ગાતા મેં અપીલ કરી કે ભારત વર્ષ જ્યારે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને વિજયભાઈ રૂપાણી આપણા મુખ્યમંત્રી ભારત વર્ષમાં ગુજરાતમાં બેટી બચાવો બેટી પઢાઓનું અભિયાન ચાલે છે, તો બને એટલા આ યુગ નારીનો યુગ છે, નારી શક્તિનો યુગ છે અને શક્તિની અપેક્ષા ન કરી શકાય એને પૂજન કરવું જોઈએ. એટલા માટે મેં બધાને ફ્લેશ લાઇટ ઓન કરવાનું કીધું કે આપણો મેસેજ દિલ્હી સુધી જાય કે આ વિસ્તાર આખો મલક પણ બેટી બચાવો અભિયાન સાથે છે. નું આયોજન કર્યું છે અને જે મારી આયોજન છે અંબે માતાના મંદિરના લાભાર્થે જેમાં કીર્તિદાન મુખ્ય 21મી સદીમાં આપણે લોકો પ્રવેશ કરી જીવન જીવીએ છીએ, સાથે હરિસદાન છે, જીતુદાન છે, વિદેશમાં કોઈ માણસ રહેતો હોય અંબા માતાનું મંદિરનું જીર્ણોદ્ધારના લાભાર્થે.